દોરેલા છે એ ગણીને સાચા અંક પર ગોળ કરવાનું છે. હું એક નમૂનો તમને બતાવી દઉં. આપણે લીટી કરીને ગણવાનું જેથી ભૂલ ના પડે. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ, એકડે મીંડે દસ, બે એકડા અગિયાર, એકડ બગડ બાર, એકડ તગડ તેર, એકડ ચોગડ ચૌદ, એકડ પાંચડ પંદર, એકડ છગડ સોળ, એકડ સાતડ સત્તર, એકડ આઠડ અઢાર, એકડ નવડ ઓગણીસ, બગડે ને મીંડે વીસ, બગડ એકડ એકવીસ, બે બગડા બાવીસ, બગડ તગડ ત્રેવીસ, બગડ ચોગડ ચોવીસ, બગડ પાંચડ પચીસ, બગડ છગડ છવ્વીસ, બગડ સાતડ સત્યાવીસ, બગડ આઠડ અઠ્ઠાવીસ, બગડ નવડ ઓગણત્રીસ, ત્રગડે ને મીંડે ત્રીસ, તગડ એકડ એકત્રીસ, તગડ બગડ બત્રીસ, બે તગડા તેત્રીસ, તગડ ચોગડ ચોત્રીસ, તગડ પાછળ પાંત્રીસ. ક્યાં છે તગડ પાછળ પાંત્રીસ? આ રહ્યા તેના ફરતે શું કરવાનું? ગોળ. આ પ્રમાણે તમારે આ બંને જાતે ગણવાના છે અને ગોળ કરવાનો. ગૃહ કાર્યમાં પણ આપણે અહીંયા માળા બતાવી એ જ પ્રમાણે ગણવાનું અને ચોરસમાં અંક લખવાનો છે. છતાં પણ હું એક માળા તમને બતાવી દઉં છું. એકડે મીંડે દસ, બગડે મીંડે વીસ, તગડે મીંડે ત્રીસ, તગડ એકડ એકત્રીસ, તગડ બગડ બત્રીસ. જે પ્રમાણે બોલીએ પ્રમાણે જ લખવાનું. ત્રગડ બગડ બત્રીસ. એ પ્રમાણે આ પણ તમને જાતે ગણીને લખતા આવડશે. હવે આ પણ છે એક નમૂનો બતાવી દઉં. બીજો, એકડે મીંડે દસ, બગડે મીંડે વીસ, તગડે મીંડે ત્રીસ. પછી આ છૂટા મણકા નથી, આ પણ આખી જ માળા છે. એટલે ત્રીસ ને દસ એક વધારાની માળા, એટલે દસ ચાલીસ. અહીંયા અંક લખી દઈશું, ચોગડે ને મીંડે ચાલીસ. આ પ્રમાણે તમારે પેજ નંબર 38 પૂરું કરવાનું છે. પેજ નંબર 36 થી પેજ નંબર 38 સુધી પૂરું કરવાનું. નમસ્કાર.